હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિચ કુક. હું છું સીમા અને આજ હું તમારા માટે લઈને આવી છું લસણિયા ખાટા ઢોકળા. જી હા, આ લસણવાળા છે અને ખાટા પણ છે. આ એકદમ ખાવામાં સરસ લાગે છે અને ટેસ્ટી પણ હોય છે. તમે આને ગરમ ગરમ તેલ સાથે સર્વ કરી શકો છો. આને વઘારવાની જરૂર નથી. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઇઝી છે. અને તમે બાળકોના લંચ બોક્સમાં કે પછી ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. આ ખાવામાં હેલ્ધી છે કેમ કે આપણે એને ચણાની દાળ અને ભાતથી બનાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી લસણિયા ખાટા ઢોકળાની. તેના માટે મેં અહીંયા એક કપ ચણાની દાળ લીધી છે અને તેનો ચોથો ભાગ ચોખા લીધા છે. આ કોઈ પણ ચોખા લઈ શકો છો તમે. આપણે જે ખીચડિયા ચોખા કે કોલમ ભાત હોય તો તે પણ લઈ શકો છો. તમારે જેટલું બનાવવું હોય તેનો ચોથો ભાગ તમારે ભાત લેવાનો. એટલે કે એક નાની વાટકી ભાત લો તો ચાર વાટકી તમારે ચણાની દાળ લેવાની. તેને 4-5 પાણીએ મિક્સ કરીને ધોઈ લેવાનું છે અને પછી એને 5-6 કલાક પલાળી રાખવાનું છે. મેં તેને પહેલા પલાળીને મૂકી દીધું હતું. હવે અમારી દાળ એકદમ પલળીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે ઘૂમેડવાનું છે, તેની પેસ્ટ બનાવવાની છે. મેં આ પાણી ફેંકતી નથી, હું આ પાણી સાથે જ મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશ. અમે ક્રશ કરી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી છે. કરકરું પણ નહીં અને થોડુંક લીસું પણ નહીં, થોડુંક માપનું બનાવ્યું છે. તમે જો સુરતી ખમણ બનાવતા હોય તો તે રીતે જ આપણે તેનું બેટર રાખવાનું છે. આવી રીતે આપણે બધું પીસી લેવાનું છે મિક્સરના જારમાં. આમાં જરૂર જણાય એટલું જ પાણી ઉમેરતું રહેવું. મેં જે આપણે પલાળ્યું હતી દાળ તે પાણી ફેંકી નથી દીધું, તે પાણીથી જ પીસી લીધું છે. હવે બધું પીસાઈ ગયું હોય તો આપણે તેમાં હળદર નાખી દેવાની છે. હું અહીંયા 1/2 ચમચી હળદર લઉં છું. જો તમારે અત્યારે ના નાખવી હોય તો તમે પાછળથી ઉમેરી શકો છો, પણ તેનો પાછળથી ટેસ્ટ સરસ નહીં આવે એટલે અત્યારે જ ઉમેરી દેજો. હવે તેમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને પછી આપણે તેને 2 મિનિટ આવી રીતે ઘૂમેડી લેવાનું છે એટલે સરસ મિક્સ થઈ જાય બધી વસ્તુ. આવી રીતે ઘૂમેડો તો આથો આપણો જલ્દી આવી જાય. આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે હું અહીંયા એક વસ્તુ નાખવા જઈ રહી છું, જે છે મેથીના દાણા. 1 ચમચી મેથીને મેં, જે આપણે સૂકી મેથી આવે તે જ લીધી છે, તેને મેં ધોઈ લીધી છે અને પછી આમાં ઉમેરી દીધી છે. તમે આવી રીતે નાખો તો તમને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીતે ઢોકળા બનાવવાનું. આ તમને ખૂબ જ પસંદ આવશે. હવે આ મિક્સ થઈ ગયું છે તો આપણે એને ઢાંકીને આથો લાવવા માટે મૂકી દેવાનું છે. આથો જે તમે સિઝનમાં બનાવતા હોય એ પ્રમાણે લાવો. જો ઉનાળો હોય તો 5 કલાકમાં આથો આવી જશે અને જો શિયાળામાં બનાવતા હોય તો 10-12 કલાક પણ થઈ શકે. જો તમે રાતના શિયાળામાં બનાવતા હોય તો 12 કલાક થાય અને જો દિવસે તમે પલાળીને ટેરેસ ઉપર તડકામાં મૂકી દો તો એ 8-9 કલાકમાં પણ આથો આવી જાય. આપણો આથો આવી ગયો છે, સરસ આથો આવી ગયો છે. આપણે તેને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો સરસ આવી ગયો છે. આમાં મને ખાટી સ્મેલ પણ આવે છે. હવે આ તૈયાર થઈ ગયું છે. મેં આમાં આદુ મરચાંની પેસ્ટ નથી નાખી. જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. એની જગ્યાએ હું અહીંયા 1 લસણની પેસ્ટ લઉં છું 1 ચમચી જેટલી. 8-10 લસણ અને સૂકું લાલ મરચું આવે તેને ખાંડણીમાં ખાંડીને મેં આ પેસ્ટ લઈ લીધી છે. મેં આવી તેને ખાંડીને લીધી છે જેથી એનો અધકચરો ટેસ્ટ આવે તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે. એટલે તમે જો મિક્સરમાં ઘૂમેડશો તો એનો ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે એટલે એક પણ ગઠ્ઠા ના રહે અને લસણ જે છે તે આપણું બધા બેટરમાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે તેમાંથી હું 1/2 ભાગ લઈ લઈશ એટલે કે 2 થાળી જેટલું હું લઈ લઉં છું અત્યારે. આમાંથી ટોટલ 4 થાળી થશે, જો સેજ મોટી સાઇઝની હોય તો, અને જો મીડિયમ સાઇઝની હોય તો તમે 5 થાળી પણ બનાવી શકો છો. અને આપણે પતલા જ બનાવવાના હોય છે. હવે 1 વાટકીમાં હું 2 મોટી ચમચી જેટલું પાણી લઉં છું અને તેમાં હું 1 ચમચી તેલ ઉમેરી દઈશ. આવી રીતે તમે તેલ અને સોડા અને પાણીનું મિક્સ કરીને તમે આ બેટરમાં, કોઈ પણ બેટરમાં નાખો તો એ સોડા એક સરખા ફૂલાય. અહીંયા હું 1/2 ચમચી ઈનો લઉં છું.
જો તમારે ઈનો ના લેવો હોય તો એક ચોથાઈ ચમચી જે ખાવાનો સોડા આવે તે લઈ લેવો અને સરસ પહેલાં આવી રીતે મિક્સ કરી લેવું અને પછી આપણે બેટરમાં નાખવાનું. તો બેટરમાં એક સરખું સ્પ્રેડ થાય તો એક સરખા આપણા ઢોકળા ફૂલાય, નહીતર અડધી જગ્યાએ જો સોડા નાખો તો અડધી જગ્યાએ વધારે લાલ થઈ જાય ને અડધી જગ્યાએ ફૂલાય નહીં. એટલે બને તો આવી રીતે તેલ અને પાણીનું મિક્સ કરીને નાખો તો આપણા ઢોકળા અંદરથી સોફ્ટ પણ થાય અને એક સરખા ફૂલાય. હવે આ બેટર થોડુંક ઘાટું છે તો અહીંયા થોડું થોડું હું પાણી નાખતી જઈશ. આપણે જે ઢોકળાનું અને ઇડલીનું બેટર રાખીએ છીએ તેટલું જ બેટર આપણે ઢીલું રાખવાનું છે. આ હવે જે આપણે થાળીમાં બનાવવાના હોય તે થાળીને ગ્રીસ કરી લેવી, આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવી. મેં બે થાળી તૈયાર કરી લીધી છે. હવે તેમાં આપણે 4-5 ચમચા આવા ઢોકળાના બેટરના મૂકી દેવાના છે. થોડીક થપથપાવી લેવી એટલે એક સરખું સ્પ્રેડ થઈ જાય. મેં પહેલાં જ ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું હતું. તમારે પહેલાં ઢોકળિયું ગરમ કરવા મૂકવાનું ને પછી જ એમાં સોડા નાખવાના, નહીં તો ઢોકળિયાનું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ઢોકળાના જે સોડા હોય તેનો આથો બેસી જાય. એટલે બને ત્યાં સુધી ઢોકળિયું ગરમ કરવા મૂકી દેવું. હવે આ ઢોકળિયું ગરમ થઈ ગયું છે તો હું થાળીમાં મૂકીને આવી રીતે સૂકું જે લાલ મરચું આવે તે સ્પ્રેડ કરી દઉં છું. આ રીતે તમે સૂકું લાલ મરચું સ્પ્રેડ કરો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે વઘારવાની જરૂર નથી. મેં બીજી થાળી પણ મૂકી દીધી છે અને તેમાં પણ હું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઉં છું. હવે તેને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી બાફવા મૂકી દેવાના છે અને 15 મિનિટ થશે બાફાતા. તમે ઢોકળિયામાં જે રીતે બનાવતા હોય તે રીતે બાફવા મૂકી દેવા અને પછી તેને 2 મિનિટ સુધી ઠંડા થવા દેવાના. બહાર કાઢીને 2 મિનિટ ઠંડા થઈને પછી ફટાફટ આવી રીતે કાપા પાડીને તેને ગરમ ગરમ તમારે તેલ સાથે સર્વ કરવાના. અમે અહીંયા સિંગતેલ સાથે એને સર્વ કરીએ છીએ. સિંગતેલ સાથે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમારા ઘરમાં સિંગતેલ હોય તો તેની સાથે સર્વ કરી શકો છો. અધરવાઇઝ કોઈ પણ આપણે જે રસોઈમાં વાપરતા હોય એ તેલ સાથે તમે સર્વ કરી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તમને નેક્સ્ટ રેસીપી કઈ જોઈએ છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હું એ પણ બનાવી આપીશ. અને તમે જો અમારી ચેનલ કિચકુકને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવી જ નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો તમે એન્જોય કરો લસણિયા ખાટા ઢોકળાની. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.